नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय सामाजिक विज्ञान पाठ 10 पृथ्वीना आवरणों भाग 1 विषय समझूती मेळवीशुं। सौथी विशेष वात तो ए छे के आपणा जेवा सजीवोने जीववा माटे जरूरी एवुं तापमान, पाणी अने हवा मात्र पृथ्वीने ज मळेला छे। सौर परिवारना अन्य सभ्यो पासे आ प्रकारनी अनुकूलता होवाना नक्कर पुरावाओ आज सुधी मळ्या नथी। सौर परिवारमां आपणी पृथ्वी अजोड स्थान छे। बीजा ग्रहो पर हजु पाणी, ऑक्सिजन पूरता प्रमाणमां होवाना पुरावा मळ्या नथी, जे पૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે। જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે પૃથ્વી અગનગોળાના સ્વરૂપમાં હતી। આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો। તેના કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા હતા। આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। જે તત્વોનું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ। જે તત્વોનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તે વાતાવરણ તરીકે ઓળખાય છે। વળી રહેવા માટે કઠણ સપાટી, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પરની જીવસૃષ્ટિ વિકાસ પામી હતી, જેને આપણે જીવાવરણ તરીકે ઓળખીએ છીએ। આમ પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા હતા। હવે આપણે મૃદાવરણ વિશે સમજૂતી મેળવીશું। આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગ મૃદાવરણ તરીકે ઓળખાય છે। પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે। મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહેવાય છે। આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। વિસ્તાર અને બંધારણ। પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 થી 100 કિલોમીટર જેટલો જાડો છે। તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે। ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે, તે બધે એક સરખી જાડાઈ ધરાવતો નથી, વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી। પૃથ્વીનો પોપડો લગભગ માટી અને ખડક જેવા દ્રવ્યનો બનેલો છે। આ ભાગ પર જ નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાનો આવેલા છે। વળી સપાટીથી શરૂ કરીને આપણે જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે। સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે। પૃથ્વીના પેટાળમાં રહેલા આ ખડકોના પીગળેલા રસને મેગ્મા કહેવામાં આવે છે। પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે, જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે। આમ ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે, એટલે જ તો પૃથ્વીનો આ પોપડો ફાટી જતો નથી। જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટી જાય છે, અને આ પોપડો ફાટતા ત્યાં જ્વાળામુખી ફાટી નીકળે છે। મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે। આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે। મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ પણ મળે છે। ખેતી કરીને વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ। મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીને આપણે જીવન જીવીએ છીએ। પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે। ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ છે।
મૃદાવરણનું મહત્વ જોઈએ તો મૃદાવરણ માનવીનું નિવાસ સ્થાન છે. તે માનવને રહેઠાણ માટે જગ્યા અને ઘર બાંધવા માટેની સામગ્રી આપે છે. માનવને મૃદાવરણના જલસ્ત્રોતમાંથી પાણી મળી રહે છે. માનવી મૃદાવરણ પર ખેતી કરીને વિવિધ પાકો ઉગાડે છે, તેમજ ઉદ્યોગ ધંધા અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. મૃદાવરણ વનસ્પતિ અને પ્રાણીઓનું નિવાસસ્થાન છે. મૃદાવરણ પરના જંગલો, ઘાસના મેદાનો, પ્રાણીઓ વગેરે વિવિધ પ્રકારે ઉપયોગી છે. મૃદાવરણમાંથી મળતા ખનિજોનો ઉદ્યોગમાં અને બીજી રીતે ઉપયોગ કરવામાં આવે છે. માનવીનું અસ્તિત્વ અને માનવ સંસ્કૃતિનો વિકાસ મૃદાવરણને આભારી છે એમ કહી શકાય છે. ત્યારબાદ આવે છે જલાવરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વી સપાટીનો જે નીચાણવાળો વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. પૃથ્વી સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10-11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ આવેલી છે. મહાસાગરના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા જ ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે 25% ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે રહેલો છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. મીઠું પાણી જલાવરણની આપણને ભેટ ગણાય છે. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર પડે છે. આ મીઠા પાણીના મુખ્ય આધારરૂપ વરસાદ છે. જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે, તેવી જ રીતે સમુદ્રમાં પણ જીવસૃષ્ટિ આવેલી છે. પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજરૂપે મળે છે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ એમ કહી શકાય. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો આવેલો છે. સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો આવેલા છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ આપણને સમુદ્રમાંથી મળી આવે છે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. ટૂંકમાં આપણે જલાવરણનું મહત્વ જોઈએ તો જલાવરણ જે છે આપણને પીવા માટેનું મીઠું પાણી પૂરું પાડે છે. વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના પાણીમાંથી રસાયણો મળે છે. સમુદ્ર તળેથી મેંગેનીઝ, લોખંડ, કલાઈ અને ખનિજ તેલ મળી રહે છે. સમુદ્રો માનવીના પ્રોટીનયુક્ત ખોરાકનો ભંડાર ગણાય છે. સમુદ્રમાંથી માનવીને ખોરાક માટે માછલા તેમજ અન્ય જીવો મળી રહે છે. સમુદ્રના પાણીમાંથી મીઠું પકવવામાં આવે છે. સમુદ્રના મોજા, પ્રવાહો અને ભરતીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. મહાસાગરોનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે. આ ભાગ 1ની સમજૂતી અહીં પૂર્ણ થાય છે. આગળના પાઠની સમજૂતી હવે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.